લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી વર્ષ 2012માં બનાવાઈ હતી, પરંતુ માત્ર 8 વર્ષના સમયગાળામાં જ આ કચેરી જર્જરિત બની ગઈ છે. લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી વર્ષ 2012માં બનાવાઈ હતી, પરંતુ માત્ર 8 વર્ષના સમયગાળામાં જ આ કચેરી જર્જરિત બની ગઈ છે. કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવતા હોય છે, જેનાથી લોકો ભયના ઓટા તળે જીવતા હોય છે. દયાપરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં તિરાડો જોવા મળે છે, ઉપરાંત બિલ્ડિંગમાં અનેક ઠેકાણે બિસ્માર હાલત હોય અહીં કામ કરતા કર્મચારીઓ ભયના ઓથા તળે જીવી રહ્યા છે. ભૂકંપનો મોટો આંચકો આવે તો કચેરી ધ્વસ્ત થાય તેવી ભીતિ સેવાય છે. અહીં દૈનિક તાલુકાના 100 ઉપરાંત ગામડાઓમાંથી લોકો પોતાના કામ માટે આવતા હોય છે. કામ કરતા કર્મચારીઓ અને અરજદારો માટે પણ આ જર્જરિત તાલુકા પંચાયત કચેરી ભવિષ્યમાં મોટું જોખમ સર્જી શકે તેમ છે. લખપત હંમેશા મુસીબતનો સામનો કરતો પ્રદેશ છે. અહીં તાલુકા પંચાયત કચેરી જર્જરિત છે તો સ્ટાફ ક્વાર્ટર બાઉન્ડ્રી વોલની સમસ્યા છે અને કચેરી ગમે ત્યારે પડી શકે તેવી થઈ છે, જેથી જીવનું જોખમ સર્જાઈ શકે તેમ છે. અત્યારે લખપત તાલુકા પંચાયતમાં ઘણા સમયથી કોંગ્રેસનું શાસન પણ હતું અને છેલ્લા 2 વર્ષમાં શાસનનું પરિવર્તન ભાજપવાળાએ ભાંગજોડ કરી અને અમારા સદસ્યોને ફેરવી લીધા. પણ જે વહીવટી પ્રક્રિયાની વાત આવે છે તો એમના શાસન આવ્યા પછી પણ આપ આ દિવાલો જોઈ શકો છો કે તાલુકા પંચાયતની દિવાલ નથી, તાલુકા પંચાયતમાં કોઈ રૂમ સારો નથી, આખી તાલુકા પંચાયત જર્જરિત છે, સ્ટાફની અછત છે, લોકોને પારાવાર મુશ્કેલીઓ ભેગી વેઠવી પડે છે. અહીંયા સર્વર ડાઉન હોતા વહીવટી પ્રક્રિયાઓ કંઈ પણ થતી નથી. અરે લખપત તાલુકાની પરિસ્થિતિ સાહેબ એટલી બધી છે કે સામે મામદાર કચેરી દેખાય છે. છેલ્લા 10 વર્ષથી મામદાર કચેરી જર્જરિત અને બંધ હાલતમાં છે અને લખપત તાલુકાની પ્રજા સીએચસી કાર્યાલયમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મામદાર કચેરી ચાલી રહી છે. આવી અમારી લખપત તાલુકાની પ્રજાની દશા છે. અને જે આ વિકાસની વાતો કરવાવાળી સરકાર જો મામદાર કચેરી 10 વર્ષથી નથી બનાવી શકતી, તાલુકા પંચાયતને નવું નિર્માણ નથી કરાવી શકતી, સારું માળખું આપી નથી શકતી, સારો સ્ટાફ નથી નિમી શકતા, ત્યારે પબ્લિકની હાલત કેવી છે આપ જાણી શકો છો. તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે? મેં સરકારના તમામ વિભાગોને અને કચ્છની જિલ્લા પંચાયતમાં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા પણ મહેકમ સ્ટાફની તમામ માંગણીઓ કરી છે. આ તાલુકા પંચાયતને સીએસઆર ફંડ અને ઉદ્યોગો પાસેથી પણ આની બાઉન્ડરી અને તાલુકા પંચાયતને આખીને રિનોવેશન કરવા માટેની માંગણી કરી છે કે જેથી કરીને અહીંયા સ્ટાફ પણ સારી રીતે બેસી શકે અને સારી લોકોને સુવિધા મળી શકે. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.